नमस्कार दोस्तों, कोटड़ा टाइम्स में आप सभी का स्वागत है। मैं आपका अपना दोस्त विनोद और फिलहाल गुजरात की पोसीना तहसील के सेवलिया गांव में हूं। और सेवलिया गांव में हमारे साथ आप देख सकते हैं एक व्यक्ति है जिनका नाम चूना भाई मेरी जानकारी में है, और यहीं के स्थानीय है। चैत्र विचित्र मेला जो गुणवाखरी गांव में भरता है, वहां पर अभी हम आए हुए हैं। और फिलहाल ये जो व्यक्ति है, हम उनसे उनका परिचय जानेंगे और जो बातचीत होगी वो शायद गुजराती में हो सकती है। आप हिंदी में बात कर पाएंगे? गुजराती में। तो दोस्तों, हमारी जो बातचीत होगी वो गुजराती में होगी, लेकिन मैं आपको बता दूंगा कि इन्होंने क्या कुछ कहा है। तो तमारू कोटड़ा टाइम्स चैनल जरिए खूब खूब स्वागत है हमारा कार्यक्रम में। तमारू शुभ नाम? हमारा चूना भाई। चूना भाई, चूना भाई लंबा भाई मोटा से बलिया। ओके, तो चूना भाई तमे आ गाम में कितना समय थी रहो छो? हमारो जलमय आ गाम में थे। ओके, तो आज तमारा गाम जोड़े गुण भाखरी पण गाम छे? हां, हमारो गुण भाखरी ने सिंबलिया जोड़तो गाम। ओके, तो आ गुण भाखरी में जे चैत्र विचित्र नाम नो मेळो भराय छे, તે કેટલા ટાઈમથી ભરાય છે, તેના પાછળનું કારણ શું છે? એ લગભગ જે સત્યા હતા ને, સતી લોકો એ જે હસ્તિપુરથી નીકળ્યા ને, એનો નીકળવાનો એક કારણ કે એમ કે જે ભાઈઓ હતા, તે એક જે ગંગેશ્વર હતો, ગંગેશ્વર કરીને નામ હતો એ અમારા જે વડીલ કહેતા કે ગંગેશ્વર, એ ગંગેશ્વર એના પિતાજી સરગેશ થયા હતા, એટલે એમની માતાજી એ હતી જે આપણે એનું પણ નામ ગંગામાજી। અચ્છા, એ પછી હવે પેલા બાપુજી સરગેશ થયા, એટલે પેલી હવે એકલી રૂમમાં હતણીયા, પેલા જે ચિત્ર ને વિસ્ત્ર બે ભાઈ એ અલંગ રહેતા હતા, અને ગંગેશ્વર એ પછી જે માતાની સેવા કરતો હતો, સેવા કરતો એનો ઊંઘી ગઈ હતી ને માળા રેડતો હતો, માળા રેડતો પછી એ લોકો ખોટો એમ કે પેલા પણ અભદેશ તારો કે આપણા બાપુજી સરગેશ થયા, એટલે આ ગંગેશ્વર આપણી માતા કન કેવી રીતે આ આખી રાત વાતો કરે, પણ પેલો માળા રેડતો હતો, માળા રેડતો ગંગેશ્વર, પેશણિયાની માતાજીનો પોગ હતો એ ખાટલાથી નિશે પડી ગયો, એટલે પેલે વિચાર કર્યો ગંગેશ્વરે કે હવે કે હું હાથે અડું તો હું પાપમાં પર, જગવું તો બી અપરાધ દોષ લાગે, અનુ શું કરું? પછી એનો આગળ જે આપણે સાદર કહીએ પણ પછેરી તલક પછેરો પછેણી, તો એ જોઈ પછેણીને મોરંડું કરીને માથા પણ મેકો મેલીને પછેણીયો પેલા નીચે પગ નીચે માથું કાલી ને ખાટલા મેકો, એટલે પેલી ગંગા જે માજી હતી એ જાગી ગઈ। અચ્છા, એટલે કે બેટા શું કરે છે, એટલે કે માં કે તમારે કે પગ નીચે પડી ગયો એટલે કે જગવું, તો કે હું ખોટો મન પેલો અવદેશ મન ખોટો કહે, એટલે કે હું તમને જગાડતો નતો પણ કે પગ તમારે મોરંડું કરીને ખાટલા મૂકમેલો, અરે કે બેટા ઇતરો હે ને દુઃખી થયો તો મને ભાઈ બોલવું હતું તો હું લઈ લ્યો, એટલે પેલા જે સીતાર ને વિતરે બે ભાઈ હતા એ જાય તાકી રહેલા એના ખોટો પાપ તારી, એટલે પેલે પેશ વિચાર કર્યો કે ચાલું કે આ તો કે આપે તો ખોટું કે આપે તો કે આપણે કે કર્મ બતાવો કે આ તો કે ખોટું કરવું આપે, કહો આ ભાઈ તો કે સેવા કરે ને આપે ખોટું કે વિચાર કરો, તન પેશન્ટ પેલા હતા એ જાય પેશન્ટિયો કરીએ શું કે આ કેવી રીતે આપણું પાપ દૂર થાય, કેવી રીતે આપણું કે કર્મ નાબૂદ કરીએ, પેલા વિચાર કરતા બતા, પછી ફરતા એકબીજાને પૂછવા લાગ્યા કે ભાઈ કે કોઈક ના ઉપણીઓ કે આપણે મનસા પાપતા રહીએ તો કે આપણે ખોટું પડે તો કેવી રીતે કઈ નાબૂદ થાય,
तर के भाई के नो के भी रीते थाए के तमार गेरस के गुर ने गंगी वेर हेम ने थोपू सी हम थी ये कोई थाए नहीं એટલે પેલા પેશનિયા આજે તો કે ભાઈ આપણે બધા ભેગા થઈને બેસીએ કે હારો તે પેલા ભેગા થઈને પેલા પેલા ખબર નહીં કે જે ગુરગંગીવર ને કે આમ મારા શું પણ આપું તારો દોષી એટલે પેશન પેલે બધું વિચારું તો કે ભાઈ કઈ નું કે કેવી રીતે કે નાબૂદ થાય કે જો ગોરી ગાય નો ગોઈ પારોસ પીપળી ને મા દેવ ની મૂડી બાર નૈયો નો બાર નદીઓ નો સંગમ પેગું થાય એ જગ્યાએ આપણે કે સતી બળવું પડે તો કે નાબૂદ થાય એ તમે પેશણ પેલી સલાહ લઈ લેતી ત્યારે કે હવે આપણે શું કરીએ તેમ પેલા ત્યાંથી અસ્તિપુર થી નીકળી ગયા એટલે સીધા આવા રાજસ્થાનમાં આવે રાજસ્થાનમાં આવીને ત્યાં આપણે જોગીવર કરીને ગામ હે જોગીવર કરીને ગામ હે ત્યાં પેશન મહાદેવ મળું પારોસ પીપળી મળી પણ બીજું કોઈ મળું નહીં ત્યાંથી નીકળી ગયા તે હેડતા આવા ગોરકુંડે રાજસ્થાનમાં નવાવાસ કરીને ગામ હે ત્યાં આવા ત્યાં આવીને જોઉં તો ત્યાં મહાદેવની મૂડી મળી પારસ પીપળી મળી પણ બાર નૈયાનો બેપટો ગોરી ગાયનો ગોઈર નહીં મળો ત્યાંથી હિડી નીકળ્યા સીધા મોટી અંબાજી ગયા ત્યાં જઈને મહાદેવની મૂડી મળી ગોરી ગાયનો ગોઈર મળો પણ પારસ પીપળી બાર નૈયાનો સંગમ નહીં મળો અહીંથી પાછા નીકળી ગયા તે આવા ગણવગમમાં આવીને જોઉં તે આપણે ઈંટ આવીને જોઉં તે પારોસ પીપળી મળી પણ કોઈ બીજું ગોરી ગાયનો ગોઈર કે બાર નૈયાનો સંગમ નહીં માણો તે પછી કે હવે કે આપે થાકા શું કરીએ પેશણિયો સલમ પર હો કો પેલો ત્યારે કે આપે કે કેમ કરીએ ત્યારે કે સાફી તો પી જા એમ કરીને પછી જે સલમની જે સાફી આવે બુદ્રુ આપણે કપડાનો એ એમ કરીને નીસો નિસો ઉઈનું ટીપુ નમ પરું ગણવા માટે અત્યારે હું ટીપો નો ટીપો પાણી પરે ગણવા ગામમાં એ ગુજરાતમાં ગણવા પછી ત્યાંથી સલમ પી ને તેથી ડી નીકળા સીધા જોતા જોતા ને દિલવારાની બાજુમાં કોલર કરીને ડુંગરો હે એના ડુંગરાની પાછળ આવીને બેઠા ત્યાં આવીને બેઠા કે હવે આપણને ત્યાં મહાદેવની મૂડી મળી પણ કોઈ બીજું નદી મળી પણ બીજું બધું જે પેલા જે ગંગેશ્વરે જે એનો નહીં સોનાલી મળી નહીં સીધા ત્યાંથી પછી હેડી નીકળ્યા તે આવા આપણે ગુણપોખરીની જોડે આવીને પછી બારે નદીઓનો સંગમ પણ મળો ગોરી ગાયનો ગોઈર પણ મળો પારોસ પીપળી પણ મળી મહાદેવની મૂડી પણ મળી જે તું એ બધું મળી રહ્યો મળી રહ્યો ત્યારે પછી એ લોકો પછી એમ કે પોતે બળી ભેગો કરીને પછી ઉપણસરા ઉપણસરીને પછી આવે હવે કે આપણને કે અગ્નિ દે કોણ કરે અગ્નિ સંસ્કાર કોણ કરે તો પછી એક બાઈ મતેરવાડા ગામમાંથી નીકળી તો એણીને પૂછ્યું કે એ બાઈ કે તું આવ કે આપણે કે આમાં કે અગ્નિ કરતી જા કે ના ભાઈ કે હું તો અગ્નિ કરું નહીં એટલે કે જા ભાઈ કે થારા ગામમાં હોરો પવન વાગે તો કે અનાજ સણા હું કે ગયું હું કે તું ઓર હું કે કોઈ બી ચીજ ઇમ પર હે બળી જાહે એને શ્રાપ આપો પછી એક વીસીની બાઈ એક નીકળી કે એ ભાઈ કે તો કે મને મન કે અગ્નિ સંસ્કાર એટલે થોડું કે પેશણિયા પેલી લોકો એમ તો ગોરી ગાયનો ગોઈર ભેગો કર્યો પારોસ પીપળીનો બધું એનો જે ત્રિનિશણ બતાવ્યું બધું ભેગું કરીને પછી અગ્નિ સંસ્કાર કરાવતા પેશણ પેલી બાઈ આવી હતી ત્યારે કે છોકરું કાખમાં શું કરું નિશો મેકી છોકરો અને પૈયા કીધે અગ્નિ તે એની એક ખાલી એની પેલી આગ ના લગાડી પણ એની આખા હામું લગાડી દેવું એટલે એને મનથી
ઉગ્રતી પછી એને અગ્નિસત્તા થઈને મળી વસમ થઈ ગયા તે વસમ થઈ ગયા એટલે ત્યાં સતી ત્યાં નથી પેલા ઘેરવાળા ગંગેશ્વર ને ગુર ને બધા જોવા પર કે આ ગયા ક્યાં પછી પેલો લોકો ને ખબર પડી કે ઓ કે હાથે કરીને આપણે રસ્તો બતાવો હે ને કે વાત તો વિગરી એટલે પેલા જે નીકળ્યા એટલે બે ભાઈ નીકળ્યા એ આવતા અહીંયા સમયના પાછા એ આપણે પવિત્ર જગ્યા જે ગુણપોખરી ની સ્થળ પણ આપણે પેલા આવીને જોયે તો રાખ નજર માં આવી એ પણ અહીંયા સમયના ભેગા કારણ કે તારી મૂડીમાં સોય ભાઈ હે ત્યો એ મૂડી હે ને એ મૂડીમાં સોય ભાઈ હે બેના બે જોડીને જોઈ પછી જે પેલી છોકરી હતી એ કે માર ભાઈ બતા ક્યાં ગયા એમ એ સીધી આવી એ પાછળ પડી ગઈ તે એ પાછળની જે મંદિર હે એ છોકરીનું સાથે પડ્યો પૂર્ણ થઈ ગયો ત્યાં એ જગ્યાએ પછી એ જગ્યાએ થઈ ગયો હોય તેને એમને આ જે આવીને કોઈક વડવેલ હે આગળ ડોકરા તે જે પછી એનું એમ કે આ મૂડી પછી એની સત્તી થયેલી હે કોઈ સુથારે કે કોઈ મોણસ અવતારી એ મૂડીઓ બનાવેલી નહીં એ કુદરતી બનેલી એમાં જે આ મહાદેવની જે મૂડી હે ને તો કોઈક ઉઠાવી લઈ જવા અંગ્રેજો વખત ખોદકામ કરું તે 50 ફૂટ જેવું ખોદકામ કરું પણ એનો પત્તો લાગતો નહીં એટલો ઊંડો મહાદેવ હે ને એને લઈ જવા અંગ્રેજ લોકો ઘણી કરી જોઈ એમનો પછી એ આણીનો પછી ને થોડું મંદિર કરું મંદિર કરીને ઘંટ બોતા ને એમ કરતા કરતા પછી આ આઈના જે થાનિક હતા લોકો આ થાનિક લોકો પછી મતરવાડું હા ગુણપોખરી હે સિંબલિયા હે ઉંબરવા હે પછી કુકડી હે આપણે વિંછી હે આ બધી પછી આ ભેગું થઈને ત્યાં જે અનાજ પાકે પેલો જે શ્રાપ હતો ને એ શ્રાપની લઈ જે મતરવાડામાં હિમ થોડું પરે તો અનાજ બળી જાય અને વિંછીમાં એ લોકો પછી એવો અપદેશ આલો કે જા ભાઈ કે થાર પાણી ખૂટે ને એમ થાય તારી વિંછીમાં પાણીનો કોઈ કમી થતી નહીં આ વરદમ થયો પૂરો એટલે જે અનાજ થાય એ ત્યાં મહાદેવે જઈને ત્યાં પૂજા કરી આપે અમારા જે વડી લેતા એ પણ ત્યાં અત્યારે મકાઈએ પાકીએ તો ત્યાં જઈને પોંચ દોડા ચડાવી આવીને ખાઈએ તો અમને આને ઇતરું એ કુદરત અમને મહાદેવના પ્રતાપથી અને જે મહાદેવની બાધા લે એનો જે જો સાસા દિલથી બાધા લે તો પણ પૂર્ણ થઈ જાય અત્યારે હાલની પરિસ્થિતિમાં આવ્યો એટલે આ જે હતો ને એમાં પાછું આ જે આ પેલા જે મનસા પાપતારીને જે પેલા નીકળી ગયા એના હિસાબથી એ વરદમથી અત્યારે એ મેળામાંથી છોકરી છોકરાને લઈને જતી રહે તો એ માર પડાવી લેવામાં આવતી નહીં છોકરો છોકરીને લઈને જતો રહે તો પણ એ જુદો પાડવામાં આવતો નહીં એ જુદો પાડીએ તો આપણે ખોટા આપણા ખોટા કર્મે બધા એટલે એનો એટલો વરદમ એમને વડીલે આલેલો હતો આજે આ મેળો લેવાથી આ મેળો કરવાથી આ મેળાની અંદર કોઈનો સંબંધ થઈ ગયો હતો એને જુદો પાડીએ તો એનું નુકસાન થાય એટલે એ અમે વડીલોની અત્યારે એ અમે બધી રાખી રાખીએ એમ કે એ એ ત્યાં છે અમે સુખતા નહીં તો પ્રશ્ન 3-4 મારું ઉભા થયા હે તો સૌથી પહેલા પ્રશ્ન એ કે એ જે 7 ભાઈ બહેન હતા એ કોણ હતા એ ગંગા આપણે ગંગા જે પોડું રાજાનો પોડું રાજાજી હતો ને પહેલી જે વાત કરીને એ પોડું રાજાજી કુંવારી કન્યા પણ એનો ગંગામાજીનો સતી હે ગંગામાજી એટલે અત્યારે બી એ ગંગામાજી પળગોડ થાય તો એના મનથી થાય ને આજે 12 નદીઓની વાત કરીએ એ કઈ કઈ નદી એ આપણે આમ 12 નદીઓ પૂરી થાય છે આમ તો રાજસ્થાનમાંથી નદીઓ આવે બધી એ પેગી થતી થતી આવે આમ આકળ ને વાકળ ને આકળ ને બી 10 નદીઓ પેગી થાય તો વાકળ ને બી 2 નદીઓ પેગી એમ થઈને 12 નદીઓ પૂરી થાય તે નદીઓનો કઈ નામ તો મને ખબર નહીં એટલે આમ તો નદીઓનું તો જો મને અમુક ખબર છે એક તો આપણે સાબરમતી તો અહીંથી અહીંયાથી ગણાય આમ તો નદીઓ જો પનારી આપણે જઈને
पोपरी नदी साबणी नी जोड़ी आवेली है एक नदी त्या थी ये बे थई जाय पछी एक उबरियो बाजू थी आवे ए नदी नु मनमो नाम नहीं याद पछी पनुरवा बाजू थी ए पेगी थाय ए नदी नु मन खबर ए नाम मन याद थोड़ू नहीं है पछी बीजी ओगणो बाजू थी जे पेगी थाय ने नदी ए आपणे मोखी मोखी नी नाळ को करी नाम छे ગોગિંદાની બાજુમાં એ બધી રાજસ્થાનમાંથી નદીઓ પૈકી થાય આપણે વાકળ પૈકી 10 નદીઓ વાકળને મળે ને આપણે આ વાકળને આકળને વાકળ આને બેસ થાય નદીઓ અચ્છા એક જોગીવરવાળી અને એક આ આપણે સડ મારી ગયા કઈ સાબરમતી સાબરમતી સરસ્વતી એમ વરે કહેવામાં એટલે હા એ તણિયા એ સરસ્વતી સરસ્વતી ને એ સરસ્વતી ને હાપલ ને હાપલ વાકળ એની આ નામ પારેલો એમ એટલે અહીંથી પછી સાબરમતી તો આગળ ગણાય ને આ એક જે વાત તમે